લાલન કોલેજથી લાલ કિલ્લાનું સૂત્ર બદલીને હવે લાલનથી લાભ લ્યો એવું સૂત્ર રાખીએ તો કાંઈ ખોટું નહીં કહેવાય કેમ કે ખુદ લાલન કોલેજે જ સરકારી મિલકત લૂંટાવીને પ્રાઇવેટ ટેનિસ એકેડમીને ધીંગતો ધંધો કરવા આપી દીધી છે ત્યારે જોઈએ આ અહેવાલ વ્યવસ્થિત ઢબે દુનિયાને ઊંધા ચશ્મા પહેરાવીને થતી રોકડી અંગે વિગતવાર વાત કરીએ તો લાલન કોલેજમાં ટેનિસ કોર્ટ માટેની જગ્યા ખાનગી એકેડમીને રોકડી કરવા આધારી દેવાઈ છે જેમાં માસ્ટર ટેનિસ એકેડમી દ્વારા ટેનિસ શીખાડવાના નામે રોકડી કરાઈ રહી છે આ મિલકત સરકારી છે લાલન કોલેજની છે અને તેમાં પ્રાઇવેટ ટેનિસ કોર્ટ બનાવાયું છે એટલું જ નહીં આ મહત્વની જગ્યાનું કોઈ ભાડું પણ કોલેજને અપાતું નથી માસ્ટર ટેનિસ એકેડમી દ્વારા પાંચથી અગિયાર વર્ષ બાળકો પાસેથી ટેનિસ શીખવવાના ત્રણ મહિનાના રૂપિયા પાંચ હજાર લેવામાં આવે છે અને તેનાથી મોટી ઉંમરના કિશોરો અને યુવાનો પાસેથી રૂપિયા સાત હજાર વસૂલવામાં આવી રહ્યા છે તો રાત્રે ફોક્સ લાઇટમાં રમવા આવનાર પાસેથી બે હજાર વધુ ઉમેરીને સાત અને નવ હજાર રૂપિયા ફી પેટે લેવામાં આવે છે આ અંગે લાલન કોલેજના પ્રિન્સિપાલ પરેશ રાવલનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે અમે ગ્રાઉન્ડ આપ્યું છે પણ તેનું તમામ મેન્ટેનન્સ જે તે એકેડમીને જ કરવાનું છે લાલન કોલેજે ટેનિસ કોર્ટના ડેવલપમેન્ટમાં કોઈ જ ખર્ચ કર્યો નથી અને આવક પણ એકેડમી જ લે છે બદલામાં લાલન કોલેજના છાત્રોને નિઃશુલ્ક ટેનિસ શીખવવામાં આવે છે સાહેબની વાત પરથી સમજી શકાય છે કે આ લૂલો બચાવ જ છે ટેનિસમાં માસ્ટર ટેનિસ એકેડેમી વાળા લોકો એની સાથે સંકળાયેલા ચાર પાંચ કોચિસ છે કે જે લોકો ટેનિસનું કોચિંગ અમને આપે છે ગ્રાઉન્ડ બધે ઠેકાણે અમારા પોતાના છે અને તમે કોઈ પણ સમાજની વ્યક્તિ આનો ઉપયોગ કરીને રમી શકે છે કોચિંગ માટે થઈને ધારો કે કોલેજ સિવાયના લોકો છે અને ખાસ કરીને બાળકો છે એ લોકોને નાનપણ ધારો કે ટેનિસ કે ક્રિકેટ જેવી રમત હોય એ દસ વર્ષની પહેલાંથી તમે શરૂ કરી દીધી હોય તો તમે કોમ્પિટિટિવ એક્ઝામ કોમ્પિટિટિવ રીતે ભાગ લઈ શકો બાકી તો એમાં મજા રૂપે જ તમે રમી શકો સ્પર્ધા રોજે રોજ એમાં એકદમ સંઘર્ષવાળી છે અને એને સ્પેશિયલ કોચિંગની રિક્વાયરમેન્ટ છે આ કોચિસની પણ વ્યવસ્થા આ જે એક્સપર્ટ છે એ લોકોએ કરેલી છે જુદા જુદા માધ્યમથી માની લ્યો કે ટેનિસમાં માસ્ટર ટેનિસ એકેડેમીવાળાઓએ કોચિસ અમને પ્રોવાઈડ કર્યા છે અમે વ્યવસ્થા એવી રાખી છે કે બીજા લોકો જે લોકો બહારથી આવે છે એ લોકોને કોચિંગ જોઈતું હોય તો કોચની ફી છે આપી દે જ્યારે માસ્ટર ટ્રેનિસ એકેડમીને પૂછાયું તો જવાબદારો એવી છટકબારી અપનાવી હતી કે કોઈને પણ અહીં રમવા માટે આવવું હોય તો ફ્રી ઓફ ચાર્જ છે પણ જો કોચિંગની સુવિધા જોઈતી હોય તો ફી લેવામાં આવે છે હવે પચાસ જેટલા લોકો ફી ચૂકવીને રમવા આવતા હોય તો પ્રાઇમ ટાઈમમાં વહેલી સવારે અને સાંજે તેમજ રાત્રે તો ગ્રાઉન્ડ ખાલી જ રહેતું નથી માટે લોકોને કોચિંગ લીધા વિના રમવું તો ક્યારે રમવું તે પણ એક મોટો પ્રશ્ન છે માટે લાલન લાભ લેવા જ આ ખેલાડીઓ કચવાટ કરતા કોલેજની સંપત્તિનો દુરુપયોગ કરી કમાણી કરાઈ રહી છે ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરીને પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે હાલ અમારી પાસે પચીસ થી ત્રીસ જણ છે અને અમે લોકો એના પર જ કામ કરીએ છીએ કે લોકો આગળ વધે એમ અંદાજીત કેટલી ફીઝ લેવામાં આવતી અમે ફાઇવ થાઉઝન્ડ થ્રી મંથના લઈએ છીએ એમાં ફિટનેસ બી આવી જાય છે છોકરાઓને લગભગ કલાક સવા કલાક જેવો રમતા હોય છે પછી ટુર્નામેન્ટ લેવલના છોકરાઓ રમે છે એ લોકો તો અત્યારે પાંચ કલાકની પ્રેક્ટિસ કરે છે ગોમસર પાસે ટ્રેનિંગ લઈ રહ્યા છે એમાં એટલે સુધી અમે લોકો ડીપ સર જાય છે કે દરેક બાળકની પોતાની એબિલિટી શું છે પોતાનો નેચર શું છે એ નેચર પ્રમાણેનું એને ટ્રેનિંગ હોવું જોઈએ દરેક જણાને એક જ એક જ સાઇઝનો આપણે ટી શર્ટ ના પહેરાવી શકીએ તો બેઝિકલી સર જે છે એ ફિલોસોફી ઉપર કામ કરે છે દરેક માણસની શીખવાની પદ્ધતિ અલગ છે દરેક માણસની પોતાની કામ કરવાની કેપેસિટી અલગ છે તો એ કેપેસિટીને જોઈને સર એના પાછળ મહેનત કરે છે પણ લગભગ જે જે ટુર્નામેન્ટ લેવલના છોકરાઓ જે છે એ દિવસમાં અત્યારે પાંચ કલાક તો રમે જ છે સ્કૂલ જવાવાળા છોકરાઓ બી સવારે છ વાગે અહીંયા આવી જાય છે સાડા પાંચ પોણા છ વાગે અહીંયા આવી જાય છે પછી અહીંયાથી રમીને સ્કૂલ જાય છે ખાવા પીવાની બાદ સર જે વાત કરી એમાં બી ફૂલ રિસ્ટ્રિક્શન છે કે અમારા છોકરાઓને આજે કેવું નથી પડતું કે ભાઈ તારા માટે આ વસ્તુ કામની નથી જંક ફૂડ તારા માટે કામનું નથી એ સરને પૂછીને કે સર મારે આ ખાવાનું આપ આ આટલી વારથી બેઠા હશો તમે જોયું હશે છોકરાઓ પાણી પીએ તો કે સરને કઈને પીએ છે કે સર મારા માટે અત્યારે એડવાઇઝેબલ છે આ કે હજી મારે સ્ટ્રેચ કરવું જોઈએ એમ એટલે એ સુવાની વાત છે લાઈફસ્ટાઈલની વાત છે તો એ બધામાં અમે લોકો ગાઈડન્સ આપીએ છીએ અમારા છોકરાઓ જે છે દસ સવા દસ વાગ્યા સુઈ જવાનું એટલે સુઈ જ જવાનું એ લોકોને પછી એવું ને શનિવારે તમે તમારી લાઈફ એન્જોય કરો લાલન કોલેજ દ્વારા ખાનગી ટેનિસ એકેડમીને મેદાન ધરી દેવાયું છે ત્યારે તેની મંજૂરી સંદર્ભે કોલેજના આચાર્ય પરેશ રાવલ સાથે વાત કરી તો તેમણે લાલન કોલેજ જાણે પોતાની જાગીર હોય તેમ જવાબ આપતા કહ્યું હતું કે હું સરકારનો પ્રતિનિધિ છું સરકાર વતી મેં મંજૂરી આપી છે તો જાણકાર વર્તુળો સાથે આ સંદર્ભે ચર્ચા કરતા એવું જાણવા મળ્યું હતું કે કોઈ પણ સરકારી મિલકતનો આ રીતે વ્યવસાયિક ઉપયોગ ન થઈ શકે અને પ્રિન્સિપાલને પણ આ રીતે મંજૂરી આપવાની સત્તા નથી ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે જ સરકારી બીઆરસી ભવન માત્ર એક બેઠક જ મળી હતી તેમાં પણ મોટો હોબાળો મચ્યો હતો જ્યારે અહીં તો સરકારી મિલકતનો વ્યવસાયિક ધોરણે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે કલેક્ટર કક્ષાએથી કે ગાંધીનગર સ્તરેથી સમગ્ર મામલાની તપાસ થાય તેવી માંગ ઉઠી છે એવી રીતે સરકારી બધી જ જગ્યાઓ માટે આપણે આજે ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ એમાં આ ગ્રાઉન્ડ ઉપર જે એક્સપર્ટ લોકો આવે છે એ લોકોને એઝ એન વેન જ્યારે સરકારનો હુકમ થાય ત્યારે એને નીકળી જવાનું એ શરતે જ આપીએ છીએ આ જે અમારે ટેનિસમાં જે લોકો છે એ એક તાલુકા કક્ષાનું એસોસિએશન છે અને માસ્ટર ટેનિસ એકેડેમીના નામે એ લોકો ચલાવે છે અને માસ્ટર ટેનિસ એકેડેમીમાં જે બહારના લોકો જે લોકો કોચિંગની ફેસિલિટી લેવા માંગે છે એ કોચિંગની ફેસિલિટીમાં પોતાનું નામ લખાવશે અને એની ફી ચૂકવશે અમારા વિદ્યાર્થીઓ જેટલા અહીંથી રમે છે બંને જણા બે પ્લેયર છે ટેનિસના બંને જણા યુનિવર્સિટીની ટીમમાં છે એમાંનો એક છે યુનિવર્સિટી ટીમનો કેપ્ટન પણ છે આ જે કોચિંગની ફીઝ એ લોકો લે છે કોચિંગની ફીઝ છે માસ્ટર ટેનિસ એકેડેમીવાળા અને જે સામે ખેલાડી છે એ બંને વચ્ચે નક્કી થાય છે એમાંનો કોઈ પણ ભાગ અમે રાખતા નથી લાલન કોલેજમાં એ લોકોએ અમારી પાસે અમારા ગ્રાઉન્ડમાં કોચિંગ આપવાની ફેસિલિટી માગી છે અને એ એને જે આપવાની જે શું કહેવાય રિસ્પોન્સિબલ ઓથોરિટી એ મારી કક્ષાએથી જ મારે આપી શકાય છે મારે કારણ કે સરકાર વતીથી જ હું કાર્ય કરું છું એટલે હું જે પરમિશન આપું છું એ સરકાર દ્વારા જ આપેલી પરમિશન ગણાશે ક્રિકેટની વાત કરીએ તો એ પણ એ જ રીતે ક્રિકેટ આ જ રીતે જે એમાં ક્રિકેટ તાલુકા કક્ષાનું એસોસિએશન છે એ તાલુકા કક્ષાના એસોસિએશનના લોકો ચારથી થી પાંચ કોચિસ છે એમાં જેમ ક્રિકેટ નો પણ દુરુપયોગ કરીને વ્યવસાયિક ધોરણે કમાણી કરાઈ રહી છે જેમાં સ્પીડી સ્પોર્ટ્સને ક્રિકેટનું ગ્રાઉન્ડ ધરી દેવાયું છે અને ક્રિકેટના કોચિંગને નામે ધીંગતો ધંધો કરાઈ રહ્યો છે આ લાલન કોલેજનો કમાણી માટે લાભ લેતા લોકો